યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિની કૃપા અને મહંત પરમ પૂજ્ય રામદાસજી મહારાજના નેતૃત્વ હેઠળ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠનો દ્વિતીય વાર્ષિકોત્સવ ઉજવાયો. તાજેતરમાં અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરનું નિર્માણ અને વસુદેવ કુટુંબકમની ભાવનાથી ઘર ઘર મે હે રામની થીમ ઉપર આ ઉત્સવ ઉજવાયો. નાના બાળકો જે કેજીથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને ભગવાન શ્રી રામના જીવનચરિત્રની સમજ સાથે 108 બાળકોએ શ્રી રામના પાત્રો ચોપાઈ નૃત્ય વાજિંદ્ર વાદન જેવા પરફોર્મન્સ આપ્યા હતા. તપોવનના ડાયરેક્ટર પૂજ્ય સત્યદાસજી મહારાજે સ્વાગત પ્રવચન કરીને તમામ બાળકોને આશીર્વાદ આપ્યા હતા, જ્યારે મહંત પૂજ્ય રામદાસજી મહારાજના આશીર્વાદ સંભળાયા હતા. સંસ્થાના માનદ શૈક્ષણિક સલાહકાર ડોક્ટર પ્રણવ દેસાઈએ શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓનો અહેવાલ તેમજ ભવિષ્યની પ્રવૃત્તિ વિશે જાણકારી આપી હતી. તેમજ પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ, પૂજ્ય મોરારીદાસજી મહારાજ, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન શાહ, નડિયાદ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ દેસાઈના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના વહીવટકર્તા નગીનભાઈ પટેલ, વિરલ શાહ, સંજયભાઈ શાહ, પ્રિન્સિપાલ જયમિની પટેલ દ્વારા આયોજિત કરાયું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમ સ્વામીએ કહ્યું મારા શ્રીએ કે શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ આપે છે અને સંસ્કાર ખૂબ જરૂરી છે. બાળક શિક્ષણ તો મેળવશે પણ જો સંસ્કાર નહીં હોય તો એ કઈ કામનું નથી. જય મહારાજનું નામ અને એનું સાનિધ્ય જ આપણને સુખ અને શાંતિ આપનારું છે. પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થયા ત્યારે મહારાજશ્રી એક જ વસ્તુ આપણને કહી કે ખૂબ ધીરજ ધરજો, ખૂબ સારું રિઝલ્ટ પ્રાપ્ત થશે. આ દિવ્ય તપોભૂમિ અને એમાં આ સાક્ષર ભૂમિ નડિયાદ મહારાજશ્રીના આશીર્વાદથી આપ સૌ અહીં આગળ પરિચિત જ છો કે મહારાજશ્રીની જે સેવા છે અને સેવાના પ્રકલ્પોને લઈને જનમાનસના હૃદયથી લઈને માનસ સુધીને મહારાજશ્રીની એક અલગ છબી આપ સૌની સમક્ષ પ્રસ્તુત થાય છે. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદથી એ દિવ્ય જ્યોતિને અજવાળે અનેક સેવા પ્રકલ્પો સિદ્ધ થઈ રહ્યા છે. એ સેવા પ્રકલ્પોની અંદર એક પ્રકલ્પ જેની અંદર ગર્ભ સંસ્કારથી લઈ અને બાળકના સર્વાંગી વિકાસ માટે આધ્યાત્મિક સંસ્કારો એની સાથે સાથે ધાર્મિક વૈજ્ઞાનિક ઢબે જ્યારે અમને શિક્ષણ પદ્ધતિથી અમે સિંચિત કરી રહ્યા છે ત્યારે આજે એનો દ્વિતીય વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો. એ વાર્ષિકોત્સવ હેઠળ ભગવાન શ્રી રામના અયોધ્યાના મૂર્તિ પ્રતિષ્ઠાના અનુસંધાનની અંદર શ્રી રામ ભગવાનના વિવિધ ચરિત્રો દ્વારા નાના નાના બાળકો દ્વારા અનેક પરફોર્મન્સ કરવામાં આવ્યા. પરફોર્મન્સ કરતી વખતે એમને સમજણ પણ આપવામાં આવી અને શ્રી રામ ભગવાન પ્રત્યે એમની જાગૃતતા પણ વધારવામાં આવી. માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સંકલ્પ વસુધૈવ કુટુંબકમ હેઠળ પણ અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા. અહીંયા બહોળી સંખ્યાની અંદર દરેક વાલીઓએ ભાગ લીધો, વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને અહીંયા બધાએ બહુ જ સરસ રીતે એક વાર્ષિકોત્સવ સાથે સાથે સંસ્કાર સિંચન અને બાળકોના ભવિષ્ય અંગે જે જે પણ જરૂરી શિક્ષણ પદ્ધતિ અહીં અપનાવવામાં આવી છે તે દરેકને બહુ સારી રીતે એ સમજ્યા અને એમના બાળકો કેવી રીતે પરફોર્મ થઈ રહ્યા છે એનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો. સૌને જય મહારાજ. I myself સાક્ષી તનકુમાર પટેલ, સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ મધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we studied it through the animated video provided by Lead, it was very easy for us to understand.
So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.